તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ વિશ્વભરમાંથી મદદ પહોંચી રહી છે, પરંતુ પીડિતોને આટલી મદદથી ચાલે તેમ નથી. માત્ર ઘર જ નહીં પણ હોસ્પિટલો, સ્કૂલના મકાનો અને સરકારી કચેરીઓ પણ ધ્વસ્ત થઈ ગયા છે. આ દરમિયાન તુર્કીના હતાય શહેરના 3 લેવાયેલા વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે. હતાયમાં ચારે તરફ ફેરાયેલો વિનાશ જોઈ શકાય છે. હતાય શહેર સીરિયાની બોર્ડર પાસે આવેલું છે. અહીં લગભગ તમામ મકાનો ધરાશયી થઈ ગયા છે અને કુલ 872 લોકોના મૃત્યુ થયા છે. અહીં બચાવ કામ પણ ધીમું ચાલી રહ્યું છે કારણ કે સંસાધનોની કમી છે. તુર્કીમાં આવેલા ભૂકંપના એપિસેન્ટર મનાતા ગાઝી અંતેપમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની મથામણ યથાવત છે. હજારો બિલ્ડિંગો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. કાટમાળની નીચેથી હજુ જીવતા લોકોના અવાજ સંભળાય રહ્યા છે, પણ આ લોકોને બહાર કાઢવામાં હવામાન સૌથી મોટી અડચણ બની રહ્યું છે. ઠંડી પણ છે અને બરફ પણ પડી રહ્યો છે. ક્યાંક વરસાદે પણ ભૂકંપ પીડિત લોકોના પડતા પર પાટું માર્યું છે. આવા સંજોગોમાં પણ લોકોએ રસ્તા પર રાત ગુજારવા મજબૂર થવું પડ્યું કારણ કે તેમના ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને ભૂકંપના ઝટકાને કારણે તેઓ બચી ગયેલા કોઈ મકાનમાં આશરો પણ લઈ શકે તેમ નથી. કે અને સીરિયામાં ભૂકંપને કારણે મરનારાની સંખ્યા 8000 ઉપર પહોંચી છે. ત્યાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી છે કે મૃતક આંક 20000 પહોંચી શકે છે. ઓર વો જો લાલ વાલા બટન હે ઉસમે ભૂકંપ લેકે આયો યા ફિર ભૂચાલ, મુજે નહીં પતા, બસ ક્લિક હો જાના ચાહિયે.